डमी कांडनी अंदर थई रहेला तपासना धमधमाटनी डमी कांडने लईने अत्यारे राज्यनी अंदर एक तरफ राजकीय माहौलमां गरमाटो आव्यो छे अने बीजी तरफ तपासनो धमधमाट पण तेज चाली रह्यो छे। आरोपबाजी चाली रही छे अने साथे ज अटकायतना दौर अने पूछपरछना दौर पण चाली रह्या छे। एनी वात पछी करीए पण पहेला तपासनो धमधमाट केवी रीते कई दिशामां थई रह्यो छे हिरેન રાવલ પાસેથી જાણીએ। હિરેન, जो भावनगर पोलिस अने एसआईटी नी टीम जे प्रकारे तपास करी रही छे ए तपासनी साथे युवराज सिंह दररोज नवा नवा खुलासा नवा कौभांड नवा भर्ती पेपर मां डमी उम्मेदवार ना नाम जाहिर करी रह्या छे। आ तमाम वस्तुओ छे ते एसआईटी पोतानी तपासनी अंदर पण आवरी रही छे। जो के आखी तपासनो व्याप छे क्यांक वधी रह्यो होय ते प्रकारनी स्थिति देखाई रही छे। बीजी तरफ गईकाले जे आरोप लगाववामां आव्या हता धोरण 12 नी परीक्षामां डमी उम्मेदवार अमरेली खातेनी स्कूलमां बेठा हता ए संदर्भमां पण राज्य परीक्षा बोर्ड एटले के गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड जे परीक्षा ले छे एना द्वारा भावनगर एसपी साथे संकलन करी अने जे आरोप लगाववामां आव्या छे तेनी तथ्यता अंगे एसआईटी ज तपास करशे अने एसआईटी तपास करी जो एमां तथ्यता हशे तो तेनी माहिती अंगे पुरावा छे ते भरती बोर्ड पासे माफ करशो माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड पासे मांगवामां आवशे। कारण के बोर्ड पासे तमाम वर्गखंडना सीसीटीवी कैमेरानो डेटा छे ते संग्रह थयेलो होय छे। एना आधारे जो युवराजसिंहना दावा साचा हशे ने ए विद्यार्थी डमी उम्मेदवार त्यां बैठो हशे तो ए पोलिस कार्यवाही करशे। ए उपरांत माध्यमिक शिक्षण बोर्डना जे कायदा छे ते अंतर्गत 3 वर्ष सुधी तेने कोईपण परीक्षा नहीं आपी शके। चालू परीक्षानुं तेनुं रिजल्ट छे ते अटकावी देवामां आवशे ब्लॉक करवामां आवशे। अने अगाउ मिलन ગોગાભાઈ બારૈયાએ જેટલી પણ પરીક્ષાઓ ધોરણ 10 અને 12 ની આપેલી છે એમની ડિટેલ પણ મંગાવવામાં આવી છે। તમામની માર્કશીટો બ્લોક કરવામાં આવશે। અત્યાર સુધી જે પકડાયેલા સરકારી કર્મચારીઓ છે તેમની સામે પણ એક્શન લેવામાં આવશે। તેમની પાસેથી સેલેરી વગેરે રિકવર કરવી કે કેમ તે અંગે પણ નાણાં વિભાગ અત્યારે વિચારણા કરી રહ્યું છે। અને આગળ વાત કરવી છે યુવરાજસિંહની। ગઈકાલે જ યુવરાજસિંહ પ્રેસની સામે આવ્યા હતા અને કહ્યું હતું કે મોટા ધડાકા કરવાનો છું, મોટા ઘટસ્ફોટ કરવાનો છું અને આજે એસઓજીની ઓફિસે જતા પહેલાં યુવરાજસિંહે એ ઘટસ્ફોટ પણ કર્યા અને યુવરાજસિંહ ત્યારબાદ એસઓજીની ઓફિસે ગયા। અત્યારે એમની પૂછપરછ ચાલી રહી છે, યુવરાજસિંહની મેરેથોન પૂછપરછ ચાલી રહી છે। આખરે કેટલા સમયથી આ પૂછપરછ ચાલી રહી છે, કઈ કઈ બાબતો એ પૂછપરછ ચાલી રહી છે અને એના કરતાં પણ વધારે જે ઘટસ્ફોટ કર્યા એ કેટલા ગંભીર આરોપો કોના કોના ઉપર શું શું લાગ્યા છે જાણીએ જિગ્નેશ પાસેથી। જિગ્નેશ, નુપુર, છેલ્લા 5 કલાકથી યુવરાજસિંહની પૂછપરછ એસઓજી ખાતે કરવામાં આવી રહી છે। એસઆઈટીની જે ટીમ છે તેના ઇન્ચાર્જ છે આરઆર સિંગાલ, એટલે કે ડીવાયએસપી, અને તેમની આખી ટીમ યુવરાજસિંહની પૂછપરછ કરી રહી છે। યુવરાજસિંહ આજે પોલીસ સમક્ષ હાજર થતાં પહેલાં 30 અન્ય આરોપીઓના નામની યાદી પોતાની પાસે હોવાની માહિતી આપી હતી અને 30 નામ તે પોલીસ સમક્ષ મૂકવાના હતા। તે પહેલાં તેમણે વધુ 2 ધડાકા કર્યા, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તથા અસિત વોરા પર તેમણે ગંભીર આરોપો લગાવ્યા હતા। તેમાં સ્પષ્ટપણે તેમનું કહેવું હતું કે તમામ જે કૌભાંડો થયા છે ભરતીના તેમાં સીધે સીધી કટકી ગાંધીનગર સુધી જતી હતી અને 2004થી જે આખું રેકેટ ચાલતું હતું તેમાં મંત્રી અને ધારાસભ્યો સ્થાનિક નેતાઓ સુધીનો તેમાં લાભ હતો। હવે તે લાભ સીધો કે આડકતરી રીતે કેવી રીતે તેમને મળ્યો હતો તે પોલીસનો તપાસનો વિષય છે, પરંતુ જે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ 30 નામ અને તમામ જે માહિતી આધારે યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થયા હતા તેની છેલ્લા 5 કલાકથી પૂછપરછ ચાલી રહી છે। આ 5 કલાક કરતાં વધુ સમયમાં પોલીસે ખાસ કરીને યુવરાજસિંહ પર જે 1 કરોડ રૂપિયા, એટલે કે એક વ્યક્તિ પાસેથી 55 લાખ રૂપિયા અને એક વ્યક્તિ પાસેથી 45 લાખ રૂપિયા તેના નામ છુપાવવા માટે લીધા હતા, તે રૂપિયા કેવી રીતે લીધા છે કે નથી લીધા, અથવા તો તે રૂપિયા ઉપરનો જે આક્ષેપ તેમના ઉપર લાગ્યો છે તે કેટલો સાચો છે અથવા તો ખોટો છે તેની પૂછપરછ થઈ રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે એસઓજીની તપાસમાં યુવરાજસિંહનું નિવેદન ઘણું મહત્વનું છે, કારણ કે સૌ પ્રથમ આખું કૌભાંડ યુવરાજસિંહ અને તેમની ટીમ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ગુનો દાખલ થતાં અત્યારે આરોપીઓની સંખ્યા 40 સુધી પહોંચી ગઈ છે, જેમાં 14ની ધરપકડ કરવામાં આવી છે અને તમામના વિરુદ્ધ જે આક્ષેપો યુવરાજસિંહે લગાવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક સાચા ઠર્યા હતા। માટે હવે જે બીજા 30 નામ આપવામાં આવ્યા છે તે 30 નામ કેટલા સાચા છે અને આ ગુનામાં તેમની સંડોવણી કેવી રીતે સામે આવે છે તથા અસિત વોરા અને જીતુ વાઘાણીનો શું આમાં ખરેખર કોઈ રોલ આવે છે કે નહીં, અને જે પ્રમાણે યુવરાજસિંહનું કહેવું હતું કે જેમ તેમની પૂછપરછ થઈ તેમ એ બંને નેતાઓની પણ પૂછપરછ થવી જોઈએ, હવે ભાવનગર પોલીસ અને એસઆઈટી તેમને સમન્સ કાઢે છે કે કેમ તે જોવું મહત્વનું છે। બિલકુલ, એટલે આવનારો સમય બતાવશે કે શું થાય છે, કઈ બાજુ આ તપાસ હવે વળાંક લે છે। પણ આ બધા વચ્ચે આપને એ કહેવું બતાવવું છે, એ સંભળાવવું છે જે યુવરાજસિંહે કહ્યું હતું, યુવરાજસિંહે શું ગંભીર આરોપ લગાવ્યા હતા અસિત વોરા અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પર, એ જુઓ હવે।
મારું સમન્સ નીકળતું હોય તો અવધેશનું પણ સમન્સ નીકળવું જોઈએ, અવિનાશનું પણ સમન્સ નીકળવું જોઈએ, તો શું બિલનું પણ સમન્સ નીકળવું જોઈએ, તેની સાથે સાથે અસિત વોરાનું પણ સમન્સ નીકળવું જ જોઈએ. કારણ કે એ સમયના ભરતી બોર્ડના અધ્યક્ષ પણ એ જ હતા અને એના સમયગાળા દરમિયાન ઘણા બધા કૌભાંડો થયા છે, તો સમન્સ એ અસિત વોરાનું પણ નીકળવું જોઈએ અને સમન્સ એ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પણ નીકળવું જોઈએ. જે મારું નિવેદન છે. એક તરફ ડમી ઉમેદવારોનું ભૂત ધૂણી રહ્યું છે, તપાસ થઈ રહી છે અને આ બધા વચ્ચે વધુ એક ભરતી પરીક્ષા આવી રહી છે. આખરે કઈ છે ભરતી પરીક્ષા, તેને લઈને શું તૈયારી અને આવી કોઈ જ ગડમથલ અથવા તો ગડબડ ન થાય તેના માટેની કેવી તૈયારી, અંકિત પાસેથી જાણીએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 2 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવારના દિવસે આ પરીક્ષા યોજાનાર છે, જેમાં લગભગ 2,76,000 પરીક્ષાર્થીઓ જે છે તે પરીક્ષા આપવાના છે. અલગ અલગ માધ્યમોના જે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે. રવિવારના દિવસે આ પરીક્ષાનું આયોજન કરાયું છે અને ખાસ જે અલગ અલગ ભાષાઓના પેપર હોય છે તેનું કોમન પેપર જ લેવામાં આવશે તેવી અત્યારે તો માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અને આ સમગ્ર મામલામાં પરીક્ષા નિર્વિવાદિત રહે તેને લઈને પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જો અલગ અલગ માધ્યમના વિદ્યાર્થીઓની વાત કરીએ તો કુલ ગુજરાતી માધ્યમના 2,65,791 ઉમેદવારો છે, જ્યારે અંગ્રેજી માધ્યમના 6,113 અને હિન્દી માધ્યમના 4,162 ઉમેદવારો છે અને કુલ 9,230 ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2,76,000 જે ઉમેદવારો જે છે તે પરીક્ષા આપવાના છે. આ તમામની વચ્ચે પરીક્ષા નિર્વિવાદિત રહે તેને લઈને પણ તૈયારીઓ જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. કારણ કે આપણે જોયું છે કે આ પહેલાં જુનિયર ક્લાસની પરીક્ષા નિર્વિવાદિત રહી છે. આ ઉપરાંત તલાટીની પરીક્ષાને લઈને પણ હસમુખ પટેલે કહ્યું હતું કે આ પરીક્ષા પણ નિર્વિવાદિત રહેશે. તેને લઈને જે વચ્ચે અત્યારે પરીક્ષા આવી રહી છે ટેટ 2 જે ધોરણ 6-8 જે શિક્ષકો હોય છે તેના માટે આ પરીક્ષા યોજાનાર છે અને તેને લઈને પણ અત્યારે તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. અને આગળ વાત કરવી છે, સિવિલ સર્વિસ ડેની ઉજવણી થઈ રહી છે આજે અને આજે સિવિલ સર્વિસ ડેની આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં આગળ વડાપ્રધાન મોદીએ વક્તવ્ય પણ આપ્યું હતું અને સાથે જ વિરોધીઓ ઉપર આકરા પ્રહાર પણ કર્યા. અગાઉની સરકારો ઉપર પણ તેમણે પ્રહાર કર્યા. અગાઉ શું સિસ્ટમ ચાલતી હતી અને તેમની સરકાર આવ્યા પછી સિસ્ટમમાં કેવા ફેરબદલ કરવામાં આવ્યા છે એ જૂના ભારત અને નવા ભારતનો તફાવત પણ તેમણે સમજાવ્યો. देश में लाखों ऐसे फर्जी अकाउंटेंट बने, लाखों ऐसे श्रमिकों के पैसे ट्रांसफर किए गए जिनका अस्तित्व ही नहीं था. आप सोचिए, जिनका कभी जन्म ही नहीं हुआ, वो सिर्फ कागजों में ही पैदा हुए. ऐसे लाखों करोड़ों फर्जी नामों की आड़ में एक बहुत बड़ा इकोसिस्टम भ्रष्टाचार में जुटा था. मुझे देखकर भी अच्छा लगा कि आप सभी ने इस वर्ष सिविल सेवा दिवस की थीम का भी विकसित भारत रखी है. विकसित भारत के लिए आवश्यक है भारत में सिस्टम के साथ जो नेगेटिविटी बीते दशकों में जुड़ी थी वो पॉजिटिविटी में बदले. हमारा सिस्टम देशवासियों के सहायक के रूप में अपनी भूमिका को आगे बढ़ाए. आप सभी के प्रयासों से ये सिस्टम बदला है. देश के करीब करीब 3,00,000 करोड़ रुपए आप सब इसके लिए अभिनंदन के अधिकारी हैं. અને આગળ વાત કરવી છે સેના ઉપર થયેલા હુમલાની અને ફરી એકવાર આતંકીઓએ ઉંચકેલા માથાની, પણ આ માથાને કચડી નાખવા માટેના પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને સાથે જ ફરી આવું કોઈ આંખ ઉપાડીને જોવાની હિંમત ન કરે એ પ્રમાણેની કામગીરી થઈ રહી છે. શું કામગીરી કરવામાં આવી રહી છે જાણીએ હસીદભાઈ પાસેથી. બિલકુલ, જણાવી દઈએ નુપુર, હવે ભારતીય સેના લાલ આંખ કરી છે. હવે એવું કહેવામાં જરા પણ સંકોચ નથી, વી વિલ રિટેલિએટ, બદલો લેશે ભારતીય સેના. અને એવી જ એક મોટી કાર્યવાહી ભારતીય સેના અને પોલીસે સંયુક્તપણે પૂંચ સેક્ટરમાં કરી છે, જે ગઈકાલે હુમલો કર્યો આતંકીઓએ અને 5 જવાનો શહીદ થયા, એનો રીતસર બદલો લેશે એવા નિશ્ચય સાથે મોટા પાયે સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ માટે પૂંચ અને એની આસપાસના આખા સેક્ટરને ઘેરી લેવાયું છે. ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સેનાને એવા ઇનપુટ્સ પણ મળ્યા છે કે આ વિસ્તારમાં 7 આતંકીઓ સક્રિય છે. જે હુમલો કરનારા જે 5 આતંકીઓ હતા એમાંના 3 વિદેશી હતા એટલી ઇનપુટ મળી છે અને એના આધારે આ મોટા પાયે કાર્યવાહી શરૂ કરાઈ છે. બિલકુલ, અને ભૂતકાળમાં જ્યારે પણ આતંકીઓએ પોતાના મેલા મનસૂબા પાર પાડવાનો પ્રયત્ન કર્યો છે
तो દુનિયાએ જોયું છે કે આ નવું ભારત કેવી રીતે જવાબ આપે છે, પછી એ સર્જિકલ સ્ટ્રાઇકના રૂપમાં હોય, એ પૂર્વીય બોર્ડર ઉપર હોય, પશ્ચિમી બોર્ડર ઉપર હોય, કે પછી એર સ્ટ્રાઇકના રૂપમાં હોય, અને આ વખતે પણ કંઈક જોવા મળે. કારણ કે જાણીએ છીએ આતંકવાદનું જન્મદાતા અને પોષતું એકમાત્ર રાષ્ટ્ર છે, એકમાત્ર દેશ છે ધર્મના નામે જન્મેલું પાકિસ્તાન, અને ત્યાં જ આ આતંકવાદ પનપી રહ્યો છે. આ વખતે પણ કંઈ જોવા મળે તો નવાઈ નહીં, નવા ભારતનો નવો જવાબ. આગળ વાત કરવી છે કે જે આતંકવાદીઓની સાથે સાથે એક દેશની અંદર એક મોટી સમાચાર એક સામે મળી રહ્યા છે કે જેની અંદર એક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગોધરા કાંડના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ભાઈ ગોધરા કાંડમાં અંદર દોષિતોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, અને ગોધરા કાંડમાં દોષિતોની સુનાવણી જામીન માટેની આ સુનાવણી હતી, અને ચાર જે મૃત્યુદંડની સજા જેમણે ફટકારવામાં આવી છે તે ચાર લોકોને કોર્ટે જામીન આપવાની ના પાડી છે. કોના કોના દ્વારા અરજી કરવામાં આવી, શું કહ્યું કોર્ટ દ્વારા, પહેલા એ જોઈએ. દિવ્યા પાસેથી વધુ વિગતો મેળવીએ. દિવ્યા લાઈવ જોડાયા છે. દિવ્યા, નુપુર, ગોધરાકાંડ જે વર્ષ 2002માં કોમી તોફાનોમાં 27 ફેબ્રુઆરીએ જે સર્જાયો હતો, અને આખરે તમામ જે કેસોમાં તમામ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત રેગ્યુલર જામીન અરજી આ કેસમાંથી જેલમુક્ત થવા માટેની માંગવામાં આવી હતી, અને સુપ્રીમ કોર્ટે 17 અને 18 વર્ષ જેટલા જેલવાસ ભોગવ્યા હોવાના આરોપીઓને, 4 જેટલા આરોપીઓને જામીન પર મુક્ત કરવાની રાહત છે જે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. મહત્વનું છે કે 8 જેટલા આરોપી દ્વારા કોર્ટમાં અરજી છે તે કરવામાં આવી હતી, અને 18 જેટલા વર્ષો તેમને જેલવાસ ભોગવી ચૂક્યો છે, તેના આધારે કોર્ટે તેમને રાહત આપી છે. જી, અને આગળ વાત કરવી છે કિરણ પટેલ નવા જમાનાનો, એ નવો નટવરલાલ કે જેણે દિલ્હીથી લઈને ગુજરાત અને કાશ્મીર સુધી આખી સિસ્ટમને પોતાના ઈશારે નચાવી, ઝેડ પ્લસ સિક્યોરિટીની અંદર શાહી ઠાઠથી ફરતો હતો, હજારો રૂપિયાના ગોગલ્સ અને મોંઘા મોંઘા ઠાઠ કરતો હતો, લોકો પર દમ મારતો હતો અને છેતરફિંડી કરતો હતો, પણ જ્યારથી એના કાળા કારનામાનો ભાંડો ફૂટ્યો છે પોલીસની જામ સામે, જાણે કે બકરી બનીને ઘૂંટણીએ પડ્યો હોય એવું લાગે છે, અને હવે જેલમાંથી બહાર આવવા માટે હવાત્યા મારી રહ્યો છે. ધવલ પાસેથી વધુ વિગત જાણી. ચિનુપુર, વાત એ મહાઠક કિરણ પટેલની છે કે જેની એક નારોલ એટલે અમદાવાદના નારોલની એક જમીનની છેતરપિંડીના કેસમાં અત્યારે જેલમાં છે, અને જેલમાં જ આજે એને મેટ્રો કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો. જોકે મેટ્રો કોર્ટે તેને જામીન કે કશું જ આપ્યું નથી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. જોકે એક મહત્વની વાત છે કે કિરણ પટેલ, મહાઠક કિરણ પટેલે રેગ્યુલર જામીન અરજીની માંગ કરી છે, રેગ્યુલર મેટ્રો કોર્ટની અંદર અરજી કરી છે કે એમને રેગ્યુલર જામીન અરજી આપવામાં આવે, પરંતુ જે પુરાવાઓ છે અને એમાં છેડછાડ ન થાય એટલા માટે મેટ્રો કોર્ટે હજી સુધી ચુકાદો અનામત રાખ્યો છે. આવનાર મંગળવારે આ મુદ્દે ચુકાદો થશે. અને આગળ જે વાત કરવી છે એના પહેલા એક સવાલ ઉઠે કે તો શું ગુજરાતમાંથી દારૂબંધી હટી જશે? નહીં, એટલા માટે કારણ કે દારૂબંધીને પડકારતી અરજી હાઈકોર્ટની અંદર કરવામાં આવી હતી અને સુનાવણી હાથ ધરાઈ, તો શું સામે આવ્યું જાણીએ જય પાસેથી. જીનુપુર, જે પ્રકારે એક અરજદારે દારૂબંધી હટી જવી જોઈએ એ પ્રકારની અરજી કરી હતી, પરંતુ એડવોકેટ જનરલની જો વાત કરવામાં, એમણે સીધી ભાષામાં કહી દીધું છે કે આ અરજીને અત્યારે એટલું પ્રાધાન્ય આપવાની જરૂર નથી. હાલ બીજા ઘણા એવા પેન્ડિંગ કેસો પડ્યા છે કે જેઓને તાત્કાલિક ચલાવવા જરૂરી છે. સામા પક્ષે અરજદારે એમ કહ્યું હતું કે ઘરમાં બેસીને શાંતિથી દારૂ પી શકાય એ પ્રકારની માંગણીઓ કરી હતી, પરંતુ સીધી રીતે એડવોકેટ જનરલે હાલ પૂરતી આ અરજી ઉપર વધારે ધ્યાન ન આપવાની વાત કરી છે, પરંતુ 7 તારીખે હવે આવનારી 7 તારીખે હાઈકોર્ટમાં આ અંગે વધુ સુનાવણી થવા જનાર છે. કાવ્યો આવ્યો બળબળ થતો, દેખ જોગી ઉનાળો, વા વૈશાખી પ્રબળ વહતા, ઉડતી અગ્નિ જાળો, આવો જ અનુભવ થઈ રહ્યો છે ને, પણ આ તો શરૂઆત છે. હજી આગામી દિવસોમાં કેવી ગરમી પડવાની છે, કેવા શેકાવાનું છે મારે તમારે બધાએ, હવામાન વિભાગ શું કહે છે હવે જુઓ. अगले 5 दिन में पूरे गुजरात में मोस्टली ड्राई वेदर रहने का संभावना है, बारिश होने का ज़्यादा संभावना नहीं है. अगले 2 दिन में सही टेम्परेचर मेंटेन रहेगा, 2 दिन तक मतलब नो लार्ज चेंज रहेगा. 2 दिन का बाद ग्रेजुअल राइज होने का संभावना है टेम्परेचर का बाय 2 to 3 degrees. अहमदाबाद में फिलहाल जो टेम्परेचर है रिकॉर्ड हुआ है 39 degrees Celsius रिपोर्ट हुआ है. आज 39 to 40 degrees का अंदर रहेगा, बढ़ने का नहीं. अगले 3 दिन तक 39 to 40 degrees तक होने का संभावना है, लेकिन 24-25 को टेम्परेचर जो ग्रेजुअली बढ़ने का संभावना है, अराउंड 41-42 जा सकता है